નમસ્કાર મિત્રો, હું જયેશ પ્રજાપતિ, ગુરુકૃપા એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી ધોરણ 10ની બેઝિક ગણિતની સિરીઝની અંદર ઉદાહરણ નંબર 12 કે સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. બરાબર, આ ક્વેશ્ચન મિત્રો તમને બે ગુણની અંદર પૂછાઈ શકે છે. તો કઈ રીતે ગણવાનો છે? પહેલાં તો મિત્રો જે માહિતી આપણને આપેલી છે એને આપણે ગાણિતિક ભાષામાં દર્શાવી દઈશું. કઈ રીતે જુઓ, તો પહેલાં આપણે શું આપ્યું છે કે 14 પદનો સરવાળો એટલે કે S14 આપણને આપેલું છે. કેટલું છે? 1050. બીજું શું આપેલું છે? પ્રથમ પદ કેટલું છે? તો તેનું પ્રથમ પદ 10 હોય એટલે કે A બરાબર આપણને મિત્રો આપેલું છે 10. તો તે શ્રેણીનું 20મું પદ શોધો. તો તમારે એ શ્રેણીનું 20મું પદ મિત્રો શોધવાનું છે. બરાબર, હવે 14 પદનો સરવાળો આપણને આપેલું છે એટલે હાલ આપણે એન બરાબર લઈ શકીએ 14, અને આપણે મૂકી દઈએ એસએનનું સૂત્ર કે n/2(2a+n-1)t. ચાલો, એનની જગ્યાએ આપણે શું લેવાનું? 14 લેવાના. બરાબર, એનની જગ્યાએ 14 અહીંયા ભાગ્યા 2 બરાબર છે. ચાલો, 2 નો 2, એ બરાબર કેટલા છે? 10. એનની જગ્યાએ તમને ખબર છે આપણે 14 લેવાના છે. અને મિત્રો ડી આપણે પહેલાં શોધવું પડશે. બરાબર છે, ડી શોધવા માટે જ આપણે આ કરીએ છીએ, કારણ કે આપણે પહેલાં શું શોધવાનું શું છે? 20મું પદ. તો એના માટે ડી આપણે જોઈશે, એટલા માટે પહેલાં આમાંથી આપણે શું શોધીશું? ડી. હવે S14 બરાબર કિંમત છે મિત્રો 1050. ચાલો અહીંયા છેદાડી દઈએ આપણે, તો 7 2 14, તો એ શું આવી જશે? 7 2 × 10 એટલે 20, વત્તા 14માંથી 1 જાય તો 13, અને આ ડી એટલે 13 ડી. ચલો મિત્રો, હવે આ બંને વચ્ચે કેવો સંબંધ છે? આ બંને વચ્ચે આખું પદ અને આ 7 વચ્ચે કેવો સંબંધ છે? ગુણાકાર. એને જો આ બાજુ હું લાવી દઉં તો શું થઈ જશે? ભાગાકાર થઈ જશે અહીંયા. બરાબર, અને અહીંયા શું હશે? ખાલી 20 વત્તા 13 ડી. હવે આપણે છેદ ઉડાડીએ. બરાબર, 15 8 120, 15 7 105. બરાબર, અહીંયા 15 ભાગ ચાલશે. તમે જુઓ કે 7 1 7 અને 7 5 35, 5 6 0 એટલે 150 ગુણ્યા તમે 7 કરો મિત્રો. બરાબર, તો કેટલા થઈ જાય? 1050. તો અહીંયા 7 7 શું થાય? તમારા ઉડી જાય. અહીંયા કેટલું વધ્યું? 150 બરાબર 20 વત્તા 13 ડી. હવે આ પ્લસ છે, આ બાજુ આવશે, શું થઈ જશે? માઇનસ. તો 150 ઓછા 20 બરાબર 13 ડી. માટે મિત્રો 150માંથી 20 જાય કેટલા વધશે? 130 વધશે બરાબર 13 ડી. માટે મિત્રો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ આ બાજુ આવે તો ભાગાકાર. માટે ડી બરાબર 130 ભાગ્યા 13, તો 13 દાન 130. માટે ડી બરાબર 10. આ શું આવી ગયું મિત્રો? આપણો સામાન્ય તફાવત. આપણે શોધવાનું શું છે? 20મું પદ શોધવાનું છે. તો મેં તમને ડાયરેક્ટ સૂત્ર લખતા પણ શીખવાડ્યું છે કે 20મું પદ આપણે શોધવું હોય સૂત્ર શું બને? અહીંયા 20 છે તો એ તો ફરજિયાત છે, a+19 d. બરાબર, અહીંયા 20 હોય તો અહીંયા 19 કરી દો, અહીંયા 25 હોય તો અહીંયા 24 કરી દો. બરાબર છે. ચાલો, તો એ કેટલો હતો આપણો? એ હતું 10 વત્તા 19 ના 19, અને ડી બરાબર છે 10. તો 10 વત્તા 19 દાન 190 વત્તા 10 એટલે કે 200. તો મિત્રો આમ આપણે લખી શકીએ કે આપેલ સમાંતર શ્રેણીનું 20મું પદ કેટલું થશે? 200 થાય. બરાબર મિત્રો.